સભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સુરેન્દ્રનગરના તરણેતરમાં સીએમ રૂપાણીની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તરણેતરમાં સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની પત્રિકાને લઈને વિવાદ થયો છે. આ પત્રિકામાં ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાના નામને સ્થાન આપવામાં આવ્યું નથી. સાથે જ આ પત્રિકામાં ભાજપના સાંસદ ધારાસભ્ય સહિતના હોદ્દેદારોના નામ પત્રિકામાં ન લખવામાં આવતા વિવાદ થયો છે. આ પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર ભરત બોઘરાનું નામ લખવામાં આવ્યું છે, જેના કારણે બાવળિયાના સમર્થકોમાં નારાજગી જોવા મળી. મળતી માહિતી મુજબ આ પત્રિકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છાપવામાં આવી છે. આ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં ડોક્ટર ભરત બોઘરા સર્વોપરી હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા વીરેન જોડાઈ ગયા છે. વીરેન, જે પત્રિકા છાપવામાં આવી તેમાં અનેક હોદ્દેદારોના કાર્યકર્તાઓના નામને જે ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, તેમજ ભરત બોઘરા સર્વોપરી હોવાનો જે વાત છે તે પણ હવે સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ ચાલી રહી છે. આ પત્રિકાનો શું મતલબ કાઢી શકાય? હજી ચોક્કસ સ્થિતિના વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થનાર છે. ખાસ કરીને આ જે અભિયાનનો પ્રારંભની જે નિમંત્રણ પત્રિકા હાલ બહાર આવી છે તેમાં જિલ્લાના પ્રભારી તેમજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને સ્થાનિક સાંસદ ધારાસભ્ય સહિતના હોદ્દેદારોના નામ નિમંત્રણ પત્રિકામાં ન હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ પત્રિકામાં માત્ર એક જ વ્યક્તિ મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર ભરતભાઈ બોઘરાનું નામ હોવાથી સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને આગેવાનોમાં હાલ રોષની લાગણી જોવા મળી છે અને સોશિયલ મીડિયામાં ડોક્ટર ભરતભાઈ બોઘરા સર્વોપરી છે તેમ જણાવી રોષ પણ દાખવવામાં આવી રહ્યો છે. જયારે આ જ મામલે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પત્રિકા હું આપને અટકાવવા માંગીશ. તો ફોન લાઈન પર વીટીવી સાથે વાતચીત કરવા માટે ડોક્ટર ભરત બોઘરા પણ જોડાઈ ગયા છે. ભરતભાઈ, જે પત્રિકામાં નામ છાપવામાં આવ્યું છે તેને લઈને વિવાદ થયો છે, તો સોશિયલ મીડિયામાં ભરત બોઘરા સર્વોપરી હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે, આ જે વિવાદ થયો છે તેને લઈને શું પ્રતિક્રિયા રહેશે આપની? લોકસભાની ચૂંટણી પહેલા જે વિવાદ થયો છે તેને લઈને સીએમના કાર્યક્રમની પત્રિકાને લઈને વિવાદ, બાવળિયા અને બોઘરા વચ્ચે વિવાદની ચર્ચા, જેની અંદર કુંવરજી બાવળિયાનું નામ ક્યાંય નથી જોવા મળી રહ્યું, પત્રિકામાં મંત્રી અને સાંસદનું પણ નામ નથી, તો આ તરફ ડોક્ટર ભરત બોઘરાનું નામ ત્યાં સામેલ છે, જેને લઈને તેઓ જે સર્વોપરી છે તેવો સવાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે સુજલામ સુફલામ જળ અભિયાન 2019નું આવતીકાલે જે કાર્યક્રમ છે તેની અંદર લોકસભાની ચૂંટણી પહેલા વિવાદ સર્જાવશે. જે પત્રિકા છપાઈ છે તેની અંદર જે નામ લખવામાં આવ્યા છે તેની અંદર ક્યાંક હવે બાવળિયાના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે. આવતીકાલે આ કાર્યક્રમ યોજાવાનો છે, જેની અંદર પત્રિકામાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય સહિતના હોદ્દેદારોના નામ નથી લખવામાં આવ્યા. મંત્રી કુંવરજી બાવળિયાના નામને પણ સ્થાન નથી આપવામાં આવ્યું. ત્યારે બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે ક્યાંક વિવાદ હોય તેવી ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સુરેન્દ્રનગરના તરણેતરમાં સીએમ રૂપાણીની આગેવાનીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તરણેતરમાં આયોજિત આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ તેની પત્રિકાએ વિવાદ સર્જી દીધો છે, કારણ કે પત્રિકામાં ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાના નામને સ્થાન નથી અપાયું. આ સિવાય ભાજપના સાંસદ અને ધારાસભ્ય સહિતના હોદ્દેદારોના નામને પત્રિકામાં સ્થાન નહીં, તો બીજી તરફ ડોક્ટર ભરત બોઘરાનું નામ લખવામાં આવ્યું છે, જેના કારણે બાવળિયાના સમર્થકોમાં નારાજગી છે. ક્યાંક બાવળિયાના સમર્થકો અને તેઓ જે નારાજ છે તેને લઈને ભરત બોઘરા અને બાવળિયા વચ્ચે ક્યાંક વિવાદ હોય તેવું પણ સામે આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ કમેન્ટ્સ નો દોર હવે શરૂ થયો છે. મળતી માહિતી મુજબ આ પત્રિકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છાપવામાં આવી છે. આ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સાથે જ સોશિયલ મીડિયામાં ડોક્ટર ભરત બોઘરા સર્વોપરી હોવાનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર જે ચર્ચાએ જોર પકડ્યું છે તેને લઈને હવે ક્યાંક ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા વચ્ચે વિવાદ હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે. જે પત્રિકા આપ જોઈ રહ્યા છો તે પત્રિકામાં ક્યાંક વિવાદનું કારણ બન્યું છે પત્રિકામાં છપાયેલા નામ, ક્યાંક ધારાસભ્ય અને સાંસદના નામ નહીં છપાતા વિવાદ સર્જાયો છે, તો બીજી તરફ ડોક્ટર ભરત બોઘરા સર્વોપરી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. પીએમનો કાર્યક્રમ જેને પત્રિકાને લઈને વિવાદ થયો છે, બાવળિયા અને બોઘરા વચ્ચે વિવાદની ચર્ચા પણ હવે તેજ બની છે.
પત્રિકામાં મંત્રી તેમજ સાંસદનું નથી નામ. લોકસભાની ચૂંટણી પહેલા આવી વાત સર્જાઉ છે. આવતીકાલે સુરેન્દ્રનગરના તરણેતરમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ યોજાય તે પહેલા જ તેની પત્રિકાએ વિવાદ સર્જી દીધો છે. આ પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને સાથે જ કેટલીક કોમેન્ટ્સ પણ આવી રહી છે. સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમ કે જે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહ્યો છે તેની પત્રિકાએ વિવાદ સર્જી દીધો છે. લોકસભાની ચૂંટણી પહેલા આ વિવાદ સામે આવ્યો છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત ક્યાંક કુંવરજી બાવળિયાના નામને દૂર રાખવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી તરફ ડોક્ટર ભરત બોઘરાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આથી ચર્ચા છે કે ડોક્ટર ભરત બોઘરા સર્વોપરી છે. તો સોશિયલ મીડિયામાં ડોક્ટર ભરત બોઘરા જ સર્વોપરી હોવાનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે. સાંસદ અને મંત્રીનું નામ પણ નથી લખવામાં આવ્યું, પરંતુ બીજી તરફ ડોક્ટર ભરત બોઘરાનું નામ લખવામાં આવ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જ વિવાદ સર્જાઈ ગયો છે. આવતીકાલે સુરેન્દ્રનગરના તરણેતરમાં સુજલામ સુફલામ જળ અભિયાન 2019 અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. વધુ વિગત વધુ વાતચીત કરવા માટે આપણી સાથે વીટીવી પર કુંવરજી બાવળિયા જોડાઈ ગયા છે. કુંવરજીભાઈ, વીટીવી પર આપનું સ્વાગત છે. કુંવરજીભાઈ, જે વિવાદ સર્જાયો છે પત્રિકાને લઈને, તેને લઈને શું પ્રતિક્રિયા રહેશે આપની? જો કોઈ પ્રકારનો વિવાદ છે જ નહીં. મારે મારા મારા દીકરાના લગ્ન છે એટલે હું એમની સાથે ઘરની તૈયારીમાં મેં ગઈકાલે માનનીય મંત્રીશ્રી અમારા બેઠક વખતે પણ ચર્ચા થઈ હતી અને માનનીય અમારા મુખ્યમંત્રી વિજયભાઈને પણ મેં કહ્યું મારા દીકરાના લગ્ન છે માટે હું ત્યાં ઉપસ્થિત રહી શકીશ નહીં, થોડીની તૈયારીમાં છું. એટલે કોઈ વિવાદ છે જ નહીં, સાંભળો. અને મેં ખુદ ના પાડી છે કે હું ત્યાં હાજર નહીં રહી શકું, માટે તમે જે કઈ સરકારી કાર્યક્રમમાં કરો એમાં હું મારા દીકરાના લગ્નના પ્રસંગમાં રોકાયેલો છું, બીજો કોઈ વિવાદ છે જ નહીં. જી બિલકુલ, આભાર કુંવરજીભાઈ અમારી સાથે જોડાઈને ચર્ચા વાતચીત કરવા બદલ. તો આપની સાથે સીધા જ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જોડાયા, જો કે તેમનું કહેવું છે કે કોઈ જ વિવાદ નથી પત્રિકાની અંદર. તેમણે પોતે જ ચર્ચા કરીને પોતાનું નામ ન પોતાને કાર્યક્રમ તેમના વગર જ આગળ વધારવા માટેનું કહ્યું છે, કારણ કે તેમના ઘેર એક સામાજિક પ્રસંગ છે જેને લઈને તેઓ તેમાં વ્યસ્ત છે અને આ કાર્યક્રમ આગળ વધારવા તેમણે જ કહ્યું છે.